મોટા નેતાઓ પર આ વર્ષે પણ પડી છે એમાં એ ખાસ કરીને પંદર જેટલા મોટા નેતાઓ આ તપાસમાં આવી ગયા છે તો આપણે આજે આ જ વિષય પર વાત કરીશું ઈડી સીબીઆઈ અને આઈટી જેવી સંસ્થાઓમાં પંદર જેટલા નેતાઓ સકંજામાં આવી ચૂક્યા છે આ વાત છે વર્ષ બે હજાર બાવીસની આ વર્ષ દરમિયાન આટલા નેતાઓ જેમાં મોટા કહી શકાય તેવા નેતાઓ અડફેટે ચડી ચૂક્યા છે વાત બે હજાર થી અત્યાર સુધીની કરીએ તો એકસો ને એકવીસ જેટલા નેતાઓ ઈડીની તપાસમાં જ સપડાઈ ચૂક્યા છે તેમાંથી પંચાણું ટકા નેતાઓ વિપક્ષના છે હવે વાત કરીએ તો સૌથી વધારે જે નામ છે તેવા તો પહેલું નામ આવે સોનિયા ગાંધી સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ઓગસ્ટમાં બે કલાક પૂછપરછ કરી હતી તેવી જ રીતે વાત કરીએ તો રાહુલ ગાંધી રાહુલ ગાંધીને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં વધારે પૂછપરછ કરવામાં આવી હતી ચોથા નેતાની વાત કરીએ તો હેમંત સોરેન ઈડીએ ખનન લીઝ પટ્ટા મામલે ઝારખંડના સીએમને સમન્સ મોકલ્યું અને ત્યાં પહેલીવાર કોઈ સીએમને દસ કલાક સુધી પૂછપરછ કરાયો તેવું પણ બન્યું છે આવી જ રીતે વાત કરીએ તો ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કૌભાંડ મામલે ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ જુલાઈમાં ચાર્જશીટ દાખલ કરી હતી તેવી જ રીતે બીજા એક મોટા નેતાની વાત કરીએ તો સત્યેન્દ્ર જૈન સત્યેન્દ્ર જૈને ઈડીએ ત્રીસ મે મની લોન્ડરિંગ એક્ટમાં દિલ્હીના એક મંત્રીની ધરપકડ કરી છે આ નેતા આપના છે વાત કરીએ તો કાર્તિક ચિદમ્બરમ લાંચ લઈને ચીનના નાગરિકોને વિઝા આપવાના આરોપમાં સીબીઆઈએ સત્તર મે સાંસદ એવા કાર્તિકના ઘરે દરોડા પાડ્યા હતા સાથે સાથે પી ચિદમ્બરમ તે પણ તેમની પણ પૂછપરછ એજન્સી દ્વારા કરવામાં આવી હતી હવે વાત કરીએ સંજય રાઉત જે શિવસેનાના નેતા છે તેમને પણ ઈડીએ ઓગસ્ટમાં પાત્રા ચોલ કેસમાં શિવસેનાના સાંસદની અટકાયત કરી હતી તેવી જ રીતે વાત કરીએ તો નવાબ મલિક જે એનસીપી ના નેતા છે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે કે આ સિવાય પણ બીજા ઘણા નેતાઓને તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે ખાસ કરીને ઈડી સીબીઆઈ અને આઈટીની રેડ આ નેતાઓ ઉપર પડતી છે અગત્યની વાત એ છે કે નેતાઓના કાર્યો એવા હોય કે જેના લીધે એજન્સીઓ એના પર રેડ કરતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ આમાં બહુ મોટો ભાગ ભજવતો હોય છે એટલે જ આ નેતાઓ પર રાજકારણ અથવા તો તો કરેલા કાર્યો હાવી છે એ તપાસ અંતે જ જાણવા મળશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર